नंबर चार, हाउ टू बिहेव विथ योर ब्रदर्स एंड सिस्टर्स। जरा रिविजन कर लीजिए। फर्स्ट स्टाफ, सेकेंड चाइल्ड, थर्ड पप्पा। स्टाफ ने शू आप संपत्ति, चाइल्ड ने शू आप समय, समय द्वारा संस्कार, अने पत्नी ने शू आप स्नेह, आप भरपूर स्नेह। તમારા ઘરમાં કોકની દીકરી આવ્યા પછી તમે એટલો સ્નેહ આપો, એટલો સ્નેહ આપો કે એનું ઘર તો ભૂલી જાય, એના ઘરનો મોબાઈલ નંબર પણ ભૂલી જાય, એના ઘરનો મોબાઈલ નંબર એને યાદ ના હોય છે, જોકે આજની બહેનોની યાદ જ છે, રોજ સાંજ પડે એટલે ઘરે ફોન કરો, આખા દિવસની બધી વાત ઘરે કરો, તમારા ઘર ભાંગવાના ધંધા કરી રહ્યા છો। તમને તમારું ઘર કયું લાગે છે? તમારું પિયર તમારું ઘર કે તમારું સાસુ તમારું ઘર છે? સાસરે આવ્યા પછી તમારા માટે તમારું પિયર મરી ગયું સમજો। મને યાદ છે ભૂતકાળની અંદર મા બાપ પોતાની દીકરીને જયારે પરણાવતા ત્યારે બે ત્રણ શિખામણ આપતા હતા, બેટા આથી તારા મા બાપ અમે નથી, તારા સાસુ ને સસરા એ તારા મા બાપ છે, તારો પતિ એ તારા માટે પરમેશ્વર છે, તારું ઘર તારું સાસુ એ તારું ઘર છે। અને શું કહેતા હતા ખબર છે? ઘરમાં કોઈ કહે તો તું સાંભળી લેજે, પણ સામે મા બાપ પછી અમે બેઠા છીએ ને, તને કઈ થાય તો ચિંતા ન કરતી, હજુની પાછી આવે કે ન આવે એ ઘરમાં કહી દે, તમે ન હાચવું તો કઈ નહીં, મારા ઘરમાં મારા મા બાપ બેઠા છે, મરી નથી ગયા, તમે મને આટલું સંભળો, સહન શક્તિ સહન કરો, તમારા સંતાનો ખાતર પણ તમે સહન કરો, તમારે સ્નેહ આપવાનો, ભરપૂર સ્નેહ આપવાનો। મને યાદ છે ગુણવંત સાહેબ ઠેકાણે લખ્યું હતું કે આ ગુજરાતમાં એક બાપ એવો હતો કે છોકરો અને વહુ બેડરૂમમાંથી બહાર નીકળે ને, પછી 8 વાગે બાપ અંદર જાય દીકરાના બેડરૂમમાં અને એના તકિયા પર હાથ ફેરવે, હાથ ફેરવે કોના તકિયા પર ખબર? દીકરાની વાઇફના તકે, પોતાની વહુના તકિયા પર, કે મારા ઘરે આવેલી પારકી દીકરી અહીંયા આવીને રાતના રડતી તો નથી ને, જો રડે તો સમજવાનું કે મારા ઘરમાં સુખી નથી। તકિયો જો ભીનો ન હોય, તકિયો જો ગરમ ન હોય તો સમજવાનું મારી ઘરે આવેલી વહુ સુખી છે। કોણ કાળજી રાખે? કોણ કાળજી રાખે? સાસુએ પોતાની વહુને વહુ નથી માનવાની, દીકરી માનવાની છે। એ સાસુઓ બેઠી હશે ને ખુરશીઓ ઉપર, એ બેઠેલી સાસુઓને કહું છું, તમારી દીકરી કરતા પણ વધારે ઉપયોગી તમને કોણ બનવાની છે? પિયર થી સાસરે ગયેલી દીકરી તમે બીમાર પડશો ત્યારે એ નહીં આવે, પહેલો સગો હું પાડોશી, પહેલો સગો પુત્ર વધુ બોલો પાડોશી, દીકરાની વહુ ક્યાં ગઈ છે? પાડોશી એ ન હોય ત્યારે પાડોશી ને યાદ કરવાનો છે, અને આજે તો પાડોશીને તમારો અવાજ સંભળાતો નથી, એને ઘરના બારના બંધ, તમારે ઘરના બારના બંધ, કયો પાડોશી તમને કામ લાગ્યો બોલો તો ખરા, શું કહ્યું? પ્લીઝ સ્નેહ આપો ભરપૂર, અને તમે સ્નેહ આપશો તો એ આખા ઘરને એવું સાચવી લેશે એની તમે કલ્પના નહીં કરો। અમે આણંદ ગયા હતા, આણંદ આવ્યું ને વલ્લભ વિદ્યાનગરની બાજુમાં, આણંદ, આણંદ ફેમસ છે, એ આણંદની અંદર એક બેને ચાલુ દિવસે આંબેલનું પછખણ માર્યું, ચાલુ દિવસે શેષકાળમાં, અમે પૂછ્યું બેન ઓળી ચાલે છે? ના મારા સાહેબ, આજે તિથિ નથી ને તમારે આંબેલ, ત્યારે એને જો જવાબ આપ્યો બેન કે મારા સાહેબ તમારા માટે તિથિ નહીં પણ મારા માટે આજે તિથિ છે, આજના દિવસે મારી સાસુ પરલોક ગઈ, મારી સાસુ સાસુ નથી ભગવાન હતી, એની યાદમાં હું દર મહિને એક આંબેલ કરું છું, એ કોઈ વહુ કે રાજી રહે? હાશ, ફ્રીડમ, ફ્રીડમ, આઝાદી મળી દેશને જયારે મળી ત્યારે આપણને તો મળી ગયા છે, તમે તમારા સાસુ અને સસરાને ભગવાન છો।